Hallelujah. Hallelujah. Praise God. Praise God. Shalom to each one. दरिये शांति थाय। अपने आप बंद करिए, प्रभु आभार मानिए, प्रभु अपने फरती एकठा कर संगत आपीश मारे। अमारा जीवता प्रभु सुख्रिस्त, अमारा राजा, अमारा मालिक, अमारा देव, अमे तमारा छे। फरती अमे अमारो आत्मा, अमारो प्राण, अमारो शरीर तमने सौंपीए छे। प्रभु अमारो गीका करो, वचन वाचिए, मनन करिए, अमारा साथे वात करो। दरेक सांभळनार ने ख्रिस्त आशीर्वाद आपो। पवित्र आत्मा अमारी मुलाकात लो, दरेक ने सहाय करो। प्रभु यीशु ख्रिस्त ना नाम प्रार्थना छे। आमेन। हालेलुया। हालेलुया। आपणे ख्रिस्तीओ वर्षोथी ख्रिस्ती छे, पण आपणे प्रभु एटला माटे पसंद कर्या छे के आपणे सैनिक बनीए। गया दिवसमां शीख्या ए प्रमाणे फरती ए ज वात हुं कहेवा मांगु छुं के आपणे सैनिक छे। आमेन। अने सैनिक नो तमे अभ्यास कर्यो होय तो तमने खबर पड़शे के सैनिक सारा सैनिक ना गुणो शू छे। सैनिक बे प्रकार ना काम छे सैनिक ना। एक तो देश ना सरहदे लड़वू, अने जे लोको देशवासी छे एमने रक्षण आपवू अथवा एमने बचावा। प्रभु यीशु ख्रिस्त जारे पृथ्वी पर हता त्यारे एमने मत्तीनी सुवार्तामां आपणे वांचीए छे ए राजा तरीके एमने प्रकट करवामां आव्या। मत्तीनी सुवार्ता पहला अध्यायमां ज आपणे प्रमाणे वांचीए छे के दाऊद नो दीकरो, दाऊद एक राजा हतो, अने प्रभु यीशु बीजा अध्यायमां जोईए छे जन्म थयो त्यारे माघी आव्या अने माघीओए कीधुं के यहूदीओनो राजा क्यां जन्म्यो छे अने अमे एनुं भजन करवा माटे आव्या छे अने लोको अर्पण लावे छे। तो प्रभु यीशु ख्रिस्तने राजा तरीके आपणे एनो जन्म जोईए छे। ज्यारे प्रभुने सेवाओ अंत करी અને પછી એને પકડવામાં આવ્યો અને પિલાતને આગળ ઊભો રાખવામાં આવ્યો, પિલાતે કીધું શું તું રાજા છે? યોહાનની સુવાર્તા 18:36 કહો, પિલાતને પ્રભુએ કીધું કે મારું રાજ્ય અહીંનું નથી। જ્યારે પ્રભુએ કીધું કે મારું રાજ્ય, મારું કિંગડમ અથવા તો મારો અધિકાર અહીંનો નથી, જો મારું રાજ્ય અહીંનું હોત તો મારા સેવકો મારા માટે લડાઈ કરત। એટલે પ્રભુ યીશુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા હતા કે મારા સેવકો છે, મારા સૈનિકો છે, તેઓ મારા માટે લડાઈ કરત। આપણે તો કહીએ છીએ પ્રભુ રાજા રાજા છે, આપણે ખાલી બોલીએ છીએ રાજા છે, પણ આપણે એક પ્રજા છે અને પ્રજામાં સૈનિકો પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે સૈનિકો કહેવાઈએ। પ્રભુએ જ્યારે કીધું કે મારા સેવકો મારા માટે લડાઈ કરત, સાંભળજો યોહાનની સુવાર્તા 18:36 વિક્રમ બહુ સરસ અડકી પણ ના સકત, કારણ કે જો હું રાજા અહીંનો હોત તો પછી મારા સેવકો યહૂદી ને કતલ કરત જો મને ઓળખતું તો। તો પ્રભુએ જે શબ્દ વાપર્યો અહીંયા સેવકો, પણ ખરેખર અહીંયા એ અર્થના શબ્દ નથી, પણ ગ્રીકમાં હુપરેટેસ શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય છે કે જે અધિકાર ચલાવે, ઉપરી હોય, કે જે લોકોનો ન્યાય કરે અથવા તો લોકોને સજા કરે। ખબર છે, સિપાહીઓ જ સજા કરે, રાજા ના મારે, સિપાહીઓ સજા કરે। જેમ પેલા ઠોલા કહીએ છે પોલીસના જે રાખેલા, આપણે કંઈ ખરાબ શબ્દ છે, પણ કોન્સ્ટેબલ કહીએ છે, જે બિચારા આમ ફરતા આમ પાછળ આમ બહાર ઊભા હોય ટોપી લઈને દંડો લઈને, એવા લોકો દંડો લઈને ઊભા હોય એ, અને પોલીસ અને જે અલગ પોલીસ હોય બંદૂક લઈને ઊભા હોય, આ જે હોય બિચારા એ દંડો લઈને ઊભા હોય, તો એવા પ્રકારના કે મારા સેવકો મારા માટે લડાઈ કરે, ઘણા લોકોને કોન્સ્ટેબલ બનવાનું ગમતું હોય છે। એટલે પેલા દંડો બિચારા લઈને ફરે, પોલીસ દંડી બંદૂક લઈને ના ફરે, દંડો લઈ ભરે ને, એવું બનવું નહીં। સારું, પોલીસમાં જાત જાતની કેટેગરી હોય છે। અહીંયા પ્રભુએ કીધું મારા સૈનિકો લડાઈ કરત, તો પ્રભુએ પોતાના શિષ્યોને સૈનિક કીધા। પાઉલ બીજો તિમોથી બીજો અધ્યાય 3 કલમમાં પાઉલ કહે છે કે ખ્રિસ્તનો સારો સૈનિક તું બનજે તિમોથી,
તું ખ્રિસ્તનો સારો સૈનિક બનજે જેમ હું પ્રભુના દુખોમાં દુખ્યો દીખિત છું હું બધું સહન કરું છું એમ તું પણ મારી સાથે દુખ સહન કર અને ખ્રિસ્તનો સારો સૈનિક થા તો પ્રભુ આ પાઉલ એ તિમોથીને સારો સૈનિક બનાવવા માંગતો હતો આપણે સૈનિક તો છે પણ સારા સૈનિક બનવું જરૂરનું છે આમેન ફિલિપીન પત્ર બીજો 25મી કલમમાં પાઉલ કહે છે ઓ ફિલિપના લોકો હું તમારી પાસે આવવા માંગતો હતો અને હું બહુ ઈચ્છતો હતો તમને જોવા માંગતો હતો અને મેં તો વિચાર્યું કે હું એપાફ્રોદિતસને તમારી પાસે મોકલું પણ તમને ખબર છે માદો હતો આ એપાફ્રોદિતસ એ તો મારી સાથે સહકામ કરનાર અને સહયોદ્ધો છે એટલે પાઉલ પોતાને યોદ્ધો કહેતો હતો સૈનિક કહેતો હતો અને સાથે સાથે એપાફ્રોદિતસને બી તે યોદ્ધો સૈનિક કહેતો હતો આમેન આપણામાં કેટલા યોદ્ધા છે આપણામાં કેટલા સૈનિકો છે આપણા સૈનિકો તો ડેન્જર સૈનિકો છે બીજાના બીજાને માર્યા આવે આપણું યુદ્ધ રક્તમાં સામે નથી આપણને ખબર છે પણ ભૂલી જઈએ છીએ આપણે તો ખ્રિસ્તી લોકોએ સારા સૈનિક બનવું જોઈએ આમેન આમેન ખ્રિસ્તીઓ સારા સૈનિક બનવું જોઈએ સારા સૈનિકના હું સાત જે થોડા અભ્યાસ કર્યા છે એના ગુણો બાઇબલમાંથી કહેવા માંગુ છું જે ખરેખરના સૈનિક હોય એ તાકાતવાળા હોય છે યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 23મી કલમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે વધસ્તંભ પર જડવામાં આવ્યો ત્યારે ખિલ્લા ઠોકીને મારવામાં આવ્યો તો સૈનિકના જે ગુણ છે એમાં પહેલું હોય એ ક્રૂરતા હોવી જોઈએ એનામાં જ્યાં સુધી ક્રૂરતા ના હોય ત્યાં સુધી એ કોઈને સજા પણ ના કરી શકે ત્યાં સુધી કોઈને મારી પણ ના શકે આ એટલા ક્રૂરતા દેખાય છે કે એમના ઉપરી અધિકારીઓએ આ સૈનિકોને એવું કીધું કે આ ઈસુ પ્રભુ ઈસુને અને બે ચોરને તમારે વધસ્તંભ પર ખિલ્લા મારીને મારી નાખવા તો ખિલ્લા ભોંક્યા અને એને મારી પણ નાખ્યા તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારનાર આ સૈનિકો હતા રોમન સૈનિકો હતા એટલે સૈનિકનો જે ગુણ જોઈએ છે એ નિર્દય જેવા પ્રથમ 23મો અધ્યાય 10મી કલમ જ્યારે પાઉલને પકડવામાં આવ્યો અને પાઉલના ઉપર તોહમતો મૂકવામાં આવ્યા અને લોકો એને મારવા માંગતા હતા ત્યારે એ સમયના જે રાજા હતો જે શું વાંચ્યું 23:10 ત્યારે અધિકારીએ સિપાહીઓને મોકલ્યા અને સિપાહીઓ પાઉલને જો કે પાઉલને લોકો આ લોકો મારી નાખશે ફાડી કાઢશે ત્યારે આ સૈનિકો અંદર ગયા અને પાઉલને જેમ તેમ કહીને બચાવીને બહાર લઈ આવ્યા તો આપણે જોઈએ છે સૈનિકોમાં તાકાત હિંમત જોઈએ છે બીતા નથી ઇબ્રાહીમે પોતાના છોકરાનું બલિદાન આપ્યું એનાથી એક બાબત દેખાય છે કે કેટલો ક્રૂર છે એવું લાગે કદાચ પણ દિલ ધરાવનારા લોકો છે આમેન તો જ્યાં સુધી આપણામાં એવી પ્રભુ માટે જુનૂન નહીં હોય તો આપણે સારા સૈનિક નહીં બની શકીએ કદાચ પ્રભુ આપણને મોટી આજ્ઞા આપે હિંમત અગત્યની છે આમેન તો સારા સૈનિક એ ક્રૂરતા પણ જો આજ્ઞા મળે તો ક્રૂરતા પણ ભલે લોકો લાગે કે બહુ ક્રૂર છે આને તજી દીધું અને દિલને તોડી નાખ્યું અને આને કેટલી ખતરનાક આવી રીતે વર્તન કર્યું એ કદાચ લાગે પણ પ્રભુ તરફથી જ્યારે આજ્ઞા મળે ત્યારે એ આજ્ઞા પાડનાર એ ક્રૂર દેખાય પણ એ સ્વભાવ જરૂરનો છે સૈનિક એ સારો સૈનિક એને જો કહેવામાં આવે તો આ છોકરાનું બલિદાન આપ તો બલિદાન પણ આપી દે એટલું બધું નિર્દય કદાચ લાગે પણ એ આજ્ઞામાં એને આધીન થવું જરૂરનું છે તો સારો સૈનિક જે છે એ ગમે તેવી ક્રૂરતા પણ આચરવી પડે અથવા તો નિર્દયતા દેખાડવી પડે તો એને એક સૈનિકે એ કરવું એની કરવી ફરજ બને છે આમેન બીજી વાત જે સૈનિક હોય છે એમાં બીજો એક ગુણ જોઈએ છે એ લોકોમાં તાકાત જરૂરી છે શારીરિક તાકાત પણ જરૂરી છે યોહાની સુવાર્તા 19મો અધ્યાય 32મી કલમ હું ખ્રિસ્તી સેવક ખ્રિસ્તી સૈનિકોની જ વાત કરી રહ્યો છું અહીંયા તો રોમન સૈનિકને જોઈએ છે રોમન સૈનિકને જ્યારે ખબર પડી કે સાંજ થવાય છે અને મૂર્દાઓ વધસ્તંભ પર જડી પડેલા ના રહે અને આ લોકો પાછા યહૂદીઓના મૂર્દાઓ ના રહે અને આ લોકો ઈચ્છે છે કે ભાઈ તમે વહેલા આ લોકો મરી જાય એવું કરો કે જેથી અમે દફન ક્રિયા કરીએ આ જે અમારા યહૂદી ભાઈ બહેન ભાઈઓ છે તો અને પછી અમે અમારો વિશ્રામવાર પાડીએ અને એટલા માટે રાજાએ
પિલાતે બે રોમન સૈનિકોને મોકલ્યા કે તેઓ પગને તોડી નાખે. હવે પગને તોડવાને જરા તાકાત જોઈએ, તો દંડાથી મારીને એ જેમની પાસે ભાલા હતા એનાથી મારીને એ લોકોએ પગ તોડી નાખ્યા. તો એક જોરાવર જરૂરનું છે. સૈનિક ને જોર નહીં હોય, તાકાત નહીં હોય તો એ સેવા પણ નહીં કરી શકે. પહેલો સમુએલ 17મો અધ્યાય તેની 51મી કલમમાં આપણે, માફ કરો, 51મી કલમ, પહેલો સમુએલ 17:51મી કલમ, દાઉદ ને ગોલિયાતના યુદ્ધ વિશે ત્યાં લખેલું છે. અને દાઉદ એ ગોફણથી ગોલિયાતને માથા વચ્ચે પથ્થર મારે છે અને પાડી નાખે છે. અને પછી દાઉદની તલવાર લઈને, સોરી, ગોલિયાતની તલવાર લઈને દાઉદ એ ગોલિયાતનું ગળું પણ કાપી નાખે છે. ગળું કાપવું હોય તો બહુ જોરથી તાકાત જોઈએ. ઘણા લોકોને મેં જોયા છે એવા કે જે લોકો મારે છે ખરા, પણ અડધું જ વાગે અને અડધું લટકી રહે, અથવા તો અડધી ઈજા થઈ હોય, આખું ગળું નથી કપાતું, પણ તાકાત જોઈએ છે ગળું કાપવા માટે. બાઇબલના એવા સેવકો હતા કે જે ગળા કાપતા હતા અને બહુ જોરાવર હતા. કદાચ તમને એવું ખબર હશે કે જે ડોકા એની જાળી ડોકો હોય છે, કેમલ ઊંટ, ઊંટને પણ લોકો એક ઝાટકે કાપે, એ લોકોની તાકાત બહુ હોય છે. ડોકું કાપવું, આપણે મરઘીનું ડોકું તો આમ જ કાપી નખાય, પણ પેલી જે મોટી જાડું ડોક હોય એ કાપવું બહુ અઘરું હોય છે. તો દાઉદે જ્યારે ગોલિયાતને કાપી નાખ્યો તો કેટલો જોર લગાવ્યો હશે એ વિચાર કરીએ. પાઉલ એવું કહે છે 1 તિમોથી 4:8 કલમ કે શારીરિક કસરત થોડી ઉપયોગી છે. એટલે ખ્રિસ્તી લોકોએ શારીરિક કસરત થોડી થોડી, બોલો શું બોલો, કરવી જોઈએ. આમેન. શારીરિક કસરત થોડી ઉપયોગી છે, પાઉલ કહે છે કરવી જોઈએ. એક સારા સૈનિકે પોતાના શરીરની કાળજી રાખવી જરૂરી છે, કારણ કે શરીર છે કે જેના ઉપયોગ સેવામાં થાય છે. આમેન. તમારું શરીર સાથ નહીં આપે તો તમે કદી પણ સેવા નહીં કરી શકો. એટલે શરીર બહુ અગત્યનું છે સેવામાં ઉપયોગી થવા માટે. પાઉલ કહે છે એફેસીને પત્ર 5:29, બોલો પાઉલ કહે છે એફેસી 5:29, કોઈ પણ માણસ પોતાના શરીરની શરીરનો દ્રેષ નથી કરતો. કોઈ પણ પોતાના શરીરને નફરત નથી કરતો, પણ શરીરનું પાલન પોષણ કરે છે, ખવડાવે છે, આરામ આપે છે. આમેન. તો શરીરને મજબૂત રાખવું જરૂરી છે. શરીર જો મજબૂત નહીં હોય તો તમે સેવા નહીં કરી શકો, સારા યોદ્ધા નહીં બની શકો. પ્રભુએ પિત્તરને કીધું, યોહાનસ વાર્તા 21:18 કલમ, જુવાન હતો પિત્તર, તું ચાહતો ત્યાં જતો, પણ જ્યાં તું ગરડો થશે ત્યાં તું નહીં ચાહતો હોય ત્યાં તને લોકો લઈ જશે, અને કેવા પ્રકારના મોતથી તે મરશે એના વિશે લખેલું છે. તો પિત્તર ને કહેવામાં આવ્યું કે તું જ્યારે ગરડો થશે ત્યારે તું નહીં ઈચ્છતો હોય, તું દાદાગીરી નહીં કરી શકે, તું તારું જોર નહીં બતાવી શકે, અને તું નહીં ચાહતો હોય ત્યાં તને લોકો લઈ જશે. પાઉલ કહે છે Galatians 4:13 એવું કહે છે કે હું શરીર જ્યારે નિર્બળ હતો, મને તમને ખબર પડી કે હું એટલું મારો જોર નથી, તો મેં શું કર્યું, ઓ ગલાતીના લોકો, મેં પહેલા તમને સુવાર્તા આપી અને પછી જે પાસેના લોકલ લોકો હતા એમની પાસે સાથે મેં વાત કરી. મુસાફરી ક્યારે કરી શકો છો, જ્યારે તમે જુવાન હોય છો, પણ જ્યારે તમે ઉંમરના ઉંમર થઈ જાય છે તો તમે બહુ બધે દૂર મુસાફરી નથી કરી શકતા. એટલે જ્યાં સુધી જુવાન છો ત્યાં સુધી તમે સેવા કરી શકો છો, પણ જ્યારે ઘડપણ આવે છે તમે નહીં આખી દુનિયાની સેવા નથી કરી શકતા, કે તમે બહુ દૂર દૂર નથી જઈ શકતા. પાઉલ કહે છે મારી દુર્બળતામાં મેં પહેલા તમને સુવાર્તા આપી, મેં પહેલા તમારી પાસે પહોંચ્યો, કારણ કે મને ખબર છે મારું શરીર જ્યારે ઓછું થઈ જશે, મારું શરીર જ્યારે નબળું થઈ જશે તો હું બહુ બધું બોલી નહીં શકું, હું બહુ બધી સેવા નહીં કરી શકું. એટલે પાઉલ એ સમય શરીરને પર ભાર આપતા આ પ્રમાણે કહે છે. પહેલો યોહાનનો, ત્રીજો યોહાનનો પત્ર તેનો બીજી કલમમાં પાઉલ કહે છે, સોરી, યોહાન કહે છે, ડિયર ફ્રેન્ડ્સ, ઓકે, મારા પ્રિયો, હું તમારા માટે પ્રાર્થના કરું છું, જેમ તમારો આત્મા, બોલો, જેમ આત્મા કુશળ છે, તંદુરસ્ત છે, એમ તમે સર્વ વાતે કુશળ તંદુરસ્ત રહો.
આંખ જ્યાં સુધી સલામત છે, બહુ આંખોથી મોબાઈલ મચમચર ના કરો, આંખોમાં ચશ્મા આવશે, આંખોમાં અંધાપો આવે તો તમે બાઇબલ નહીં વાંચી શકો. અને જ્યારે તમે સમય એમ થશે કે મારે બાઇબલમાંથી કયો કલમ બતાવી છે તો તમારે બે બે અક્ષર દેખાશે અંદર. તમે કહો સારું શું કરું, મને તો દેખાતું નહીં. અને બાઇબલના અક્ષર પછી મોટું બાઇબલ લેવું પડશે જેના અક્ષર મોટા મોટા હોય. આપણને સુવાર્તા આપવી હોય તો જુવાન રહેવું, તાજગીમાં રહેવું, તંદુરસ્તીમાં રહેવું બહુ જરૂરનું છે. આમેન. શરીર અગત્યનું છે. આમેન. કઈ દાંત નહીં હોય તો બોલવાનો તમે તમે સ્પષ્ટ ઉચ્ચાર નહીં થાય, સુવાર્તા નહીં આપી શકો. દાંત નહીં હોય તો હું બોલો સાહેબ સાહેબ શું બોલે ખબર નહીં પડે. ભલે સંદેશામાં જ્ઞાન હશે, સંદેશામાં પ્રેક્ટિકલ હશે, પણ એ વાતો નહીં થાય. એટલે દાંત સંભાળો, આંખ સંભાળો, હા શરીરને પણ સ્વસ્થ રાખો. આમેન. સૈનિક, સારો સૈનિક પોતાની કાળજી રાખે છે અને હટ્ટો કટ્ટો રહે છે, ખાય પીએ છે, એમ પ્રભુ ના સેવા માટે શરીર અગત્યનું છે. તો સારો સૈનિક એ પોતાના શરીરને પણ કાળજી રાખે છે. આમેન. આમેન. ખ્રિસ્તી સારો સૈનિક એને પોતાના શરીરની કાળજી રાખવી જોઈએ, સવારે વહેલા ઉઠવું જોઈએ, કસરત કરવી જોઈએ. અને હું તો કહીશ 5-10 મિનિટ લટકી જવું જોઈએ. કેટલી કેટલા લટકવાનું? 5 મિનિટ લટકીને જુઓ તમને કેટલી તાકાત છે ખબર પડશે. સારું છે, સારી સારી કસરત કરવી જોઈએ. આમેન. પ્રેઝ ગોડ. તમે પોતાના વજન ઉચકી શકો તો બહુ સરસ. આમેન. પણ આપણે જ્યારે નીચે ડૂમ થોડું થઈ જાય છે તો આપણે ઉચકી નહીં શકતા પોતાને. અને કે ભાઈ બસ 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 લટકીને જુઓ. બહેનો તો કદી લટકી નહીં શકતા, ખબર ને? એમની બોડી બી એટલી જાડી હતી તો બી નહીં. થોડું થઈ ગયા લટકી ગયો. લટકો ખાલી 50 ઘંટા સુધી લટકો. એ બધા 50 બાબા લટકી લીધું. પ્લીઝ તમારા હેલ્થની, તમારા શરીરની કાળજી રાખો. આમેન. તો સારો સૈનિક, ખ્રિસ્તી સૈનિકે પોતાની શરીરની કાળજી રાખવી જોઈએ. સારો સૈનિક ને જરા નિર્દય હોય ચાલે. પ્રભુમાં તમે પ્રભુની કોઈ પણ આજ્ઞા આવે એમાં કદાચ લાગે કે મને છોડીને જાઓ છો તો પ્રેમ નથી, નિર્દય કદાચ લાગે, પણ તમે પ્રભુના સૈનિક છો. આમેન. અને જે સારો સાચો સૈનિક છે, પ્રભુનો સૈનિક છે, એ ઊંઘવો ના જોઈએ. સેવાના સમયમાં ઊંઘવું ના જોઈએ, મેસેજ સાંભળતા ઊંઘવું ના જોઈએ, વચન વાંચતા ઊંઘવું ના જોઈએ, ગીતો ગાવામાં ઊંઘવું ના જોઈએ, સેવા કરતા ઊંઘવું ના જોઈએ. કારણ કે તમે જયારે જોબ પર હોવ અને જોબ પર તમે સૂતા માલુમ પડતો શું થાય તમને કાળી મૂકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ગીત શાસ્ત્ર 121:4 માં, હું નિંદ્રાવાસ થતો નથી. ઇઝરાયલનો દેવ, બોલો ઇઝરાયલનો દેવ, ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. કારણ કે એને ચિંતા હોય છે એના જે ઘેટા દુનિયામાં ફરે છે એનો વેરી કોઈ મળે એને ઘડી જવા માટે સોતો ફરે છે. એટલા માટે પ્રભુ નિંદર લેતો નથી. નિંદર એટલે ઊંઘ લેતો નથી. ગીત શાસ્ત્ર 121 બોલે 121 ચોડ. પ્રભુ જે છે, ઇઝરાયલો રક્ષક જે છે, એ ઊંઘતાથી નિંદ્રાસ્ત નથી. તો જો આપણે પ્રભુના સૈનિક છે તો ઊંઘવું ના જોઈએ. આમેન. જ્યાં સુધી સેવાના હોય ત્યાં સુધી થોડું આરામ કરો, પણ જ્યારે સેવામાં હો તો અહીંયા કંટાળો નહીં, ઊંઘ ના હોવી જોઈએ. પ્રભુએ પોતાના શિષ્યને કીધું તમે ઘડીભર જાગી નથી શકતા, થોડું તો જાગો. હું પ્રાર્થના કરું છું તો જરા વોચ તો રાખો, મને કોઈ પકડી ના જાય. કારણ કે મેં તમને શું કીધું, મને આજે કોઈ પકડાવશે તો તમારે જાગવું જોઈએ. તમે મારા સૈનિક હો તો તમે જાગતા. માથે સુવાર્તા 26 મોદે 40 મિકલમ મારે પાસે પાસે બોલવાનું જોઈએ. હું જ્યારે તમારે હું મેસેજ આપું ને તમારે મારી પાસે પાસે બોલવાનું. માથે સુવાર્તા 24 મોદે 26 મોદે તેની 40 મિકલમ મનમાં બોલવાનું. આમેન. પ્રભુએ પાછા આવ્યા અને પોતાના શિષ્યોને ઊંઘતા જોયા અને તેને ગુસ્સે તેને કીધું શું પિતર, થોડી વાર એક ઘડી પણ તું જાગી નથી શકતો. માત્ર 24:43 પ્રભુએ દ્રષ્ટાંત આપતા કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરને જાગતો રહે છે તો સલામત રાખે છે. કારણ કે એને ખબર નથી કે કાલે ચોર આવશે. અને જો એ જાગતો નથી, સૂઈ જાય છે તો એના ઘરમાં ખાતર પડે છે, એના ઘર ને લૂંટી લેવામાં આવે છે.
तो आपने जे सैनिक छे ये हमेशा जागृत अवस्था में होवो जरूरी छे। आमेन। ये आग बंद करीने कूतरा जोया कदी रोड पर भी ऊंघता छे ने आग बंद करसे फटके ने उभा थई जशे। ए लोको एम नहीं कोण आयो फटके ने उभा थई जशे। आपने जागता हो। आमेन। पित्तर ने जरा पकड़ावा आव्यो कैदखाना में नाखवामां आव्यो। तमे वाँचो तो जो सिपाही ऊँगता जागृत अवस्था में होय छे। कारण के जारे प्रभु ईसु ख्रिस्त ने पकड़ा एमने मरण पछी एमने कबर मुकवा आव्या त्यारे बे सिपाही जपतो राखता था। ईसु ख्रिस्त निकली गया पत्थर पड़ी गयो लोग मुआजा थई गया जागता था। जूना करारमां कहेवामां आव्युं के जे सेवक होय एने वॉचमेन एने कहेवामां आव्युं छे एमने चौकीदार कहेवामां आव्युं छे। हजिकेल 33:7 कलम अने प्रभुए कीधुं ओ चौकीदार हजिकेल तू जागतो रहेजे अने जो तू तलवार आवता जुए मरकी आवता जुए इज़राइल में कोई आफत आवता जुए तो तू ए लोकोने चेतावजे तू रणसिंह वगाड़जे अने मारा लोकोने बचावजे। तो जे सैनिक होय ए हमेशा जागतो होय छे। पाउल कहे छे 1 थसलोनिकी 5:6 कलम आपणे बीजाना जेवा ઉંગરસી બિયા જેવા શું કહેલું છે એ માટે બીજાઓની પેટે આપણે ઊંઘીએ નહીં બીજાની જેમ ઊંઘું ના કરીએ પણ જાગીએ સાવધ રહીએ। આમેન। તો સારો સૈનિક હંમેશા જાગતો હોય છે। આમેન। બોલો સારો સૈનિક જાગતો હોય છે। ક્યારે ભી મેસેજ આવે ક્યારે ભી પ્રભુના સંદેશ આવે આમેન ક્યારે ભી પ્રભુ પ્રસાદ વાત કરી દે જ્યારે આપણે જાગ્યા છે ત્યારે કહે છે મારા તો 12 વર્ષ થઈ ગયા ખબર ભી ના પડી। આપણો સમય જતો રહે છે સમયનો સદુપયોગ કર્યો કરો। આમેન। ખરેખર આપણે જાગવાની જરૂર છે જાગૃત અવસ્થામાં રહેવાની જરૂર છે। દુનિયા આગળ પાછળ જાય છે અને બહુ ફાસ્ટ દુનિયા ફરે છે જેમ પેલું તમે ટાઈમલાઈન કરો છો ને શૂટિંગ કરો છો એમાં શું કરો છો ટાઈમર કરો છો ટાઈમલેસ તો જે તમે જો છો એક જગ્યાએ સુરત જગ્યાએ મૂક્યો હોય તો સુરત ડૂબતો તો જો દુનિયા આમ જ જવાય છે એક જગ્યા ઊભા હોય તો આગળ પાછળ ગાડીઓ જતી હોય છે। આપણને પછી ખબર પડે છે કે આ બહુ બધી દુનિયા બદલાઈ ગઈ છે આપણે જાગતા રહીએ। આમેન। તો સારો સૈનિક ખ્રિસ્તનો સૈનિક એ જાગૃત હોવો જોઈએ। આમેન। બીજી બાબત ચોથી બાબત કહીશ જે વ્યક્તિ સૈનિક છે સારો સૈનિક થવા માંગે છે એ પોતાને સંસારિક કામમાં ગૂંથાવતો નથી અથવા પોતાને વ્યસ્ત નથી કરતો કારણ કે એનું જે કામ છે એના તરફ તે દ્રષ્ટ એની એ તરફ જ ધ્યાન આપે છે। બીજો તિમોથી 2:4 કલમ પાઉલ કહે છે કે સારા સૈનિક તિમોથી તું થજે તિમોથી તું સારો સૈનિક બનજે કારણ કે જે સારો સૈનિક છે એ સંસારિક કામમાં ગૂંથાતો નથી। જો આજના તારીખમાં કોઈ સેવક સૈનિક હોય અને એને બોર્ડર પર મૂકવામાં આવે અને ઘરેથી ફોન આવે કે આવું તેવું થઈ ગયું તો એ કદી આવતો નથી। એ યુદ્ધમાં હોય તો એને રજા મળે તો આવે બાકી એ પોતે પણ આવી નથી શકતો કારણ કે એને જે અધિકારી છે જેને અધિકાર જેને એને આજ્ઞા આપી છે એને એ પહેલી પહેલું સાંભળશે કે જેથી એના જે આગેવાન છે એને ખુશ કરી શકે। તો જે વ્યક્તિ સૈનિક છે એ બીજા કામમાં ગૂંથાતો નથી। આમેન આમેન દાઉદનું આપણે ખબર છે દાઉદને બેરસેબા ગમીને એને પછી ઉરિયા હિત્તીની પત્નીને લઈને એને પાપ કર્યું અને પછી એને ખબર પડી કે આ જેની સાથે હું સૂઈ ગયો એ પ્રેગ્નન્ટ છે ત્યારે દાઉદે શું કર્યું 2 સમુએલ 18:11 કલમ સાંભળજો વાંચું છું 8:11 2 સમુએલ 11:8-11 આ હેરોદ સોરી આ ઉરિયાને બોલાવવામાં આવ્યો
દાઉદ એ કીધું ઉરિયા તું રણ તું યુદ્ધમાં છે તું ઘરે આવ તું ઘરે અહીંયા આવ અને એને મહેલમાં બોલાવવામાં આવ્યો અને ઉરિયા આવ્યો ત્યારે ઉરિયાને કીધું કે તું ફ્રેશ બેશ થઈ જા નહીં ધોઈ લે અને આ બધી ભેટ લે અને ઘરે જઈને આરામ કર અને નવમી કલમમાં ઉરિયા તો ઘરે ના ગયો પણ જે લોકો સૈનિકો હતા એ રાજાના મહેલની પાસે સૂતા હતા એની સાથે જઈને સૂઈ ગયો અગિયારમી કલમ ત્યારે બીજા દિવસે દાઉદને ખબર પડી કે આ ઉરિયા પોતાના ઘરે નથી ગયો પોતાની પત્ની સાથે સુવા નથી ગયો ત્યારે એને ઉરિયાને બોલાવીને કીધું ઉરિયા તું આટલા દૂરથી અહીંયાથી તને બોલાવ્યો યુદ્ધમાંથી અને તું તારા ઘરે જઈને આરામ કર મેં તને કીધું તો તું કેમ નથી ગયો તો ઉરિયાનો જવાબ અગિયારમી કલમમાં ઉરિયા એવું કહે છે કે પ્રભુનો જે કરાર છે એ ભટકે છે પ્રભુના લોકો બીકમાં છે ઇઝરાયલ યહુદા અને એ લોકો છાવણી મારે છે એ લોકો બધા ગભરેલા રહે છે અને કાલે બી યુદ્ધ થઈ શકે છે અને હું સૈનિક છું અને હું કેવી રીતે મારા ભાઈઓ જે લોકો ત્યાં યુદ્ધમાં બેઠા છે હું કેવી રીતે મારા ઘરે જઈને આનંદ કરી શકું હું ખાઈ પીને કેવી રીતે હું ઊંઘી શકું તો જે ઉરિયા છે એને એક સારો સૈનિકના ગુણ બતાવ્યા કે હું મારા સાથી સેવકો સાથે સાથી યોદ્ધાઓ સાથે એ લોકો દુઃખી છે એ લોકો લડી રહ્યા છે એ લોકો યુદ્ધમાં છે હું કેવી રીતે આનંદ કરી શકું તો જે સાચો સારો સૈનિક છે એ પોતાને બીજા બધા કામમાં વ્યસ્ત નથી કરતો આમેન સારો સૈનિક એ યુદ્ધમાં હોય છે અને યુદ્ધમાં રહે છે એનું પહેલું કામ એની સેવા એના જે અધિકારી છે એનો જે રાજા છે એનું વાત માનવી અને બીજા કોઈ કામને લેવા નહીં અને જો એ રાજાના સેવામાં રજા લે તો એ યોગ્ય નથી એનું પહેલું કામ છે જે એને જિમ્મેદારી આપી છે એ નિભાવે આમેન પાંચમી બાબત જે સારો સૈનિક છે એ દરેક આજ્ઞાને પાળે છે માથીની સુવાર્તા આઠમું અધ્યાય સાતમી નવમી કલમ ત્યાં એક સુબેદાર હતો એટલે રોમનનો સૈનિક હતો અને રોમનના સૈનિકે પ્રભુ ઈસુને મળીને કીધું કે મારો ચાકર ઘરે મરણતોલ માદો છે તમે પ્રભુ આવો એને સાયા પણ આપો અને એ પ્રભુ પાસે આવે છે અને પછી પ્રભુ કહે છે ચાલો હું તારા ઘરે આવું છું સારું આવું છું તો આ સુબેદારે કીધું કે પ્રભુ જમાદારે કીધું પ્રભુ તું મારા ઘરે આવે એવો હું યોગ્ય નથી કારણ કે હું એક આગેવાન છું હું એક મોટો અધિકારી છું અને મારા નીચે પણ અમુક લોકો આજ્ઞા પાડે છે મારી નીચે પણ અમુક સૈનિકો છે હું પોતે એક હોદ્દો ધરાવું છું અને મારા ઉપર બી એક અધિકારી છે અને હું પણ મારી પાસે પણ અમુક સૈનિકો છે અને એક સૈનિકને કહું છું આવ તો આવે છે બીજાને કહું છું આ જા તો જાય છે હું નથી ઈચ્છતો પ્રભુ હું તમને કહું કે આવો અને તમે મારી વાતને માનો હું નથી ઈચ્છતો કે તમે મારા હુકમ તરીકે મારી કોઈ વાતને લઈને તમારી મારી વાત માનો પણ હું ઈચ્છું છું તમે શબ્દ બોલો તમારો શબ્દ એ તમારી વાતને માનશે તમે શબ્દ કહો કે મારો ચાકર સાજો થઈ જા સાજો થઈ જાય અને થઈ જશે હું નથી ઈચ્છતો કે તમે મારી વાત મારી આજ્ઞાને પાળો અને પ્રભુ આશ્ચર્ય પામે છે અગિયારમી કલમમાં કે છે લખેલું છે પ્રભુ આ રોમન સૈનિકને માટે આશ્ચર્ય પામીને કહે છે કે આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ નથી જોયો કેટલું બધું આજ્ઞા એ કેટલો બધો વિશ્વાસ છે કે એકને કહે છે જાય છે એકને કહે છે આવ ને આવે છે અને કેટલો વિશ્વાસ કહે છે હું માત્ર શબ્દ બોલીશ અને કામ થઈ જશે તો જે સૈનિકો છે તેઓ આધીન સૈનિકો હોય છે અને પોતાના ઉપરી અધિકારીને પ્રસન્ન કરવા માટે એ બધી આજ્ઞા પાળે છે આમેન આમેન અને યસ સર યસ સર યસ સર યસ સર યસ સર વેરી સ્લો યસ સર યસ સર એક એક આજ્ઞા પાળે છે યસ સર કોને કહો છો તમે આજ્ઞા પાડશો યસ સર
यस सर एवं नहीं यस सर यस सर एकदम शॉर्ट में यस सर यस सर हालेलुया सैनिको अपने सैनिको जे अपने पीला सफेद कपड़ा पहने अहिया के पहरिए छे वा नहीं કારણ કે એ સૈનિકો ને જોયા છે એ લોકો જયારે આવે છે તો આપણે લાગે બેન્ડ બાજા આવે કે શું એ લોકો કોઈ દુષ્ટ આત્મા કાઢતા નથી કોઈ માતા સાજા નથી કરતા અને એ કોઈ બહુ ખતરનાક પ્રાર્થના કરતા કે વરસાદ વરસી પડે કે આગ પડે ચા સેવકો છે સૈનિકો છે એ લોકો પ્રભુની કોઈ પણ આજ્ઞા એટલા માટે પાડે છે કોઈ પણ આજ્ઞા આવે એટલા માટે પાડે છે કે તે અધિકારીને જેના તરફથી આજ્ઞા આવી છે એને ખુશ કરે આમેન પ્રેસ ગોડ તો ઇઝરાયલના જે આ સૈનિક ને જોઈએ છે કોણ ઉરિયા એ સંસારિક કામમાં નતો અને એના અધિકારના સાથીઓને સાથે દુઃખ સહન કરવા માંગતો હતો છઠ્ઠી બાબત જે સાચા પ્રભુના સૈનિકો છે સારા સૈનિક છે એ પોતાના પગારથી સંતુષ્ટ રહે છે પહેલો કોરંથી નવમો અધ્યાય સાતમી કલમમાં પાઉલ કહે છે કે કોઈ પણ સૈનિક પોતાના ગજવામાંથી પોતાના ખર્ચે લડવા નથી જતો પણ એને એ સૈનિકને એનો અધિકારી એનો રાજા એનો માલિક એનો સાહેબ એને પગાર આપે છે અને અહીંયા માત લુકની સુવાર્તા ત્રીજો અધ્યાય ચૌદમી કલમમાં યોહાન એવું કહે છે કે ઓ સૈનિકો તમે તમારા પગારથી સંતુષ્ટ રહો આમેન અને પ્રભુ કીધું માર્થીની સુવાર્તા દસમો અધ્યાય તેની નવમી કલમ કે તમે સોનું રૂપું કશું લેતા નહીં કે સોનું રૂપું પિત્તળ છે આપણા કોપર છે તાંબુ છે સોનું રૂપું તાંબુ એવું લખે છે સોનું રૂપું તાંબુ શું લખે છે નવમી કલમ યસ સર વાંચો સોનું રૂપું 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 આપણી બેડી માં રૂપું જાગે જાગે નહીં રૂપું સોનું પણ આયા સોનું રૂપું ચાંદ તાંબુ તમારા કમરબંધમાં લેતા નહીં અને પૈસા પણ ના લેતા કારણ કે મજૂર જે છે સૈનિક જે છે એને મજૂરી મળવી જોઈએ એ હકદાર છે આમેન તમે જ્યારે પ્રભુના સૈનિક છો તો પ્રભુ તમારે પગાર આપશે આમેન કોઈ પણ યોદ્ધો આપણે કહે છે યુદ્ધ તો બોલો યુદ્ધ તો યહોવાનું છે તમે કોના સૈનિક છો યહોવાના સૈનિક છો કોણ પૂરું પાડશે યહોવા પૂરું પાડશે આમેન તો આપણે જે ખરેખરના સૈનિક છે એને પ્રભુ પૂરું પાડે છે અને પોતાના ખર્ચે લડવા નથી જતો પહેલા પરથી 9:7 કોઈ પણ દેવનો સૈનિક કોઈ પણ સૈનિક હોય એ પોતાના ખર્ચે લડતો નથી તો જે સૈનિક છે એને એની મજૂરી મળવી જોઈએ જે સૈનિક છે એ સારા સૈનિક હોય તો પ્રભુ તરફથી પ્રશંસા પણ મળે છે આમેન સાતમી બાબત જે સૈનિક છે એની બીજી અગત્યતા જે છે એ જ્યાં સુધી હથિયારોથી સજ્જ ના હોય ત્યાં સુધી એ સૈનિક નથી કહેવાતો એફેસીના પત્ર 6:12-18 કલમમાં પાઉલ સૈનિકની વાત કરતા કહે છે આપણું યુદ્ધ રક્તમાં સામે નથી પણ અધિપતિ અધિકારી અધિક આ જગ્યાના સત્તાધારી અંધકારના આકાશી સ્થાનોમાં દુષ્ટાત્મા લશ્કર સામે આપણું યુદ્ધ છે આમેન આપણું યુદ્ધ છે એટલે આપણે કોણ સામે લડીએ છીએ આપણે માણસ સામે નથી લડતા પણ આપણે આત્મિકતામાં જે દુષ્ટાત્મા છે જે આકાશી સ્થાનોમાં છે એ અદ્રશ્ય દુનિયા સાથે આપણે લડાઈ કરીએ છીએ અને એટલા માટે આ બે વાત પાઉલ સમજાવે છે 11મી કલમ છે એ માટે તમે દેવના સર્વ ઓકે સારું તો પાઉલ કહે છે 6ઓ અધ્યાય એફેસી 6:11 એવું કહે છે તમે દેવના સર્વ હથિયાર સજ્જો આમેન તો આપણે દરેક હથિયાર સૈનિકે દરેક હથિયાર સજવા જોઈએ કે જેથી તે લડાઈ કરી શકે અને પોતાને બચાવી પણ શકે અને બીજી એક વાત 15મી કલમમાં કહે છે અને એ સૈનિકે તૈયાર રહેવું જોઈએ શું સારા સમાચાર લઈને કારણ કે જ્યારે યુદ્ધમાં હોય છે ત્યારે મારામારી કરે છે અને યુદ્ધમાં એના સ્વ
मित्र हो तो साथी सैनिक होने सारा समाचार आपे युद्ध में श्रेष्ठ जगह में उचकी लई जाए सैनिक ए बचावा काम करे छे। इना साथी सैनिको साथे बचावा बचावे छे अने ये दुश्मन छे इन सामे लड़े पण छे। तो पंद्रमी कलममां कहे छे तमारे शांति शांति रूपी सुवार्ताना जोड़ा पहेरीने तैयार रहेवू। एटले बे बाबत, एक तो समाचार सारा समाचार पोता लोकोने आपवा, हिम्मत आपवी अने सामे युद्ध करवू जे दुश्मन छे सामे युद्ध करवू। तो सारो सैनिक ए दुश्मन सामे लड़े छे, सारो सैनिक पोताना साथीने सारा समाचार आपे छे, हिम्मत आपे छे, बळ आपे छे। आमेन। सारो सैनिक पोताना साथीओने सारा समाचार आपे छे, माठा समाचार नहीं आपतो के हारी जईशु, पण एना जे साथे सैनिक छे एने मीठा सारा समाचार आपे छे, लड़। आमेन। हिम्मत आपे छे। आमेन। सारो सैनिक एना साथीने मदद करे छे અને યુદ્ધમાં એને પડખે ઉભો રહે છે। તો શાંતિના સુવાર્તી રૂપી જોડવા પહેરીને તૈયાર રહેવું, એક આખા વસ્ત્ર પહેરવા જે યુદ્ધના છે, અને એમાં જે વાત કીધી કે તમારે વિશ્વાસની ઢાલ ધારણ કરવી, ન્યાયપણું ભક્ત પહેરવું, અને માથે જે છે સત્યથી કમર બાંધવી, તલવાર લેવી, દેવવચન અને તારણ તોપ પહેરવો, કારણ કે તારણ જ્યારે નીકળી જાય છે, તોપ નીકળી જાય છે, આપણે કપાઈ જઈએ છીએ, એટલે આપણું તારણ ગુમાઈએ નહીં। આમેન। આપણું તારણ ગુમાઈએ નહીં। સારો સૈનિક એ બચે છે, બચાવે છે। આમેન। અને 24 કલાક અને જે પણ પ્રભુએ સમય આપ્યો છે એમાં હંમેશા સજ્જ રહે છે। જ્યારે બી સમય મળે છે, યુદ્ધનો સમાચાર આવે છે, યુદ્ધ કરવા જવાનું છે, તો એ તૈયાર રહે છે। માતા માટે પ્રાર્થના કરવા જવાનું છે એ તૈયાર રહે છે, દુષ્ટ આત્મા નીકળવા જવું છે એ તૈયાર રહે છે, અને એ સેવા માટે હંમેશા તૈયાર રહે છે। સારો સૈનિક એ મીટિંગ બોલાવવામાં આવે છે એ તૈયાર રહે છે। આમેન। તો આપણે સારા સૈનિક બનીએ અને પ્રભુના સેવામાં હંમેશા મચ્યા રહીએ। પ્રેઝ ગોડ, કારણ કે આપણે સૈનિક છે। આમેન। અને આપણે પ્રભુને રાજા માનીએ છીએ તેના સૈનિકોએ તૈયાર રહેવું જોઈએ। પ્રેઝ ગોડ, ગોડ બ્લેસ યુ। પ્રભુ આશીર્વાદ આપે। પ્રાર્થના કરીએ, આપણે આંખો બંધ કરીએ। અમારા જીવતા પ્રભુ સુ ખ્રિસ્ત, અમે તમને માલ આપીએ છીએ, આભાર માનીએ છીએ, તમે અમને સૈનિક બનાવ્યા અને તમારા રાજ્યમાં અમને પ્રભુ લીધા છે, પ્રજા તરીકે લીધા છે, પણ તમે સારા સૈનિકને શોધો છો। અમે તમારા પડખે ઉભરવા માંગીએ છીએ, અમે જાગૃત રહેવા માંગીએ છીએ, અમે તમારી દરેક આજ્ઞાને, એ ભલે કઠણ હોય, એ નિર્દયતા લાગે, પણ પાળવા માગીએ છે। અમે તમને પ્રસન્ન કરવા માટે આજ્ઞા પાળવા માગીએ છીએ। અમે સંસારિક બાબતોથી દૂર રહીને તમને પ્રથમ સ્થાન આપવા માગીએ છીએ। સારા સૈનિક તરીકે અમે પ્રભુ દરેક હથિયારથી સજ્જ થવા માગીએ છીએ। સારા સૈનિક તરીકે પ્રભુ અમે તમારા લોકોને બચાવવા માગીએ છીએ। સારા સૈનિક તરીકે અમે પ્રભુમાં શરીરને પણ કાળજી રાખવા માગીએ છીએ। સારા સૈનિક તરીકે હા પ્રભુ તમારી દરેક આજ્ઞાને પાળવા માંગીએ છીએ। સાથે રહો પ્રભુ, મદદ કરો, અને જે સારા સૈનિક જેમ પાઉલ કહે છે, તું તિમોથી સારો સૈનિક થશે અને એપાફ્રોદિતસ મારો સહયોદ્ધો છે, પ્રભુ એ પ્રમાણે અમે તમારા લોકોની સેવામાં જે સૈનિકો છે એની સાથે ઊભા રહીએ અને મદદ કરીએ, અને પ્રભુ તમારા માટે લડાઈ કરીએ, તમારા માટે ઊભા રહીએ, અને મહાદેવ શત્રુ શૈતાનને પાડી નાખીએ, તમારા તમારા રાજ્યને ફેલાવીએ, અમારી મદદ કરો, અને પ્રભુ દરેકને હિંમત આપો, દરેકને સમજણ આપો, અને પ્રભુ દરેકને કૃપા આપો, પવિત્ર આત્મા દરેકમાં કાર્ય કરો। પ્રાર્થના છે તમારા સાથે જોડેલા દરેક વાલા માટે કૃપા માંગુ છું, દરેકને નવો ઉત્સાહ, નવું સામર્થ આપો, પવિત્રમાં દરેક ભરપૂર થાય, દરેક દેવના સામર્થ્ય ભરપૂર થાય, દરેક સમજણ પામે, સત્ય પામે, ખ્રિસ્તના નામમાં આમેન। સાથે કરીએ, સંગતિ આપણા સાથે રહે અને વિશ્વમાં જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ ભલા સાથે રહે, આપણે દેખે આમેન। હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, શાલોમ।